તો સુરતના જાણીતા ઉદ્યોગપતિ સૌજી ધોળકિયાએ પોતાના ફાર્મ હાઉસમાં જવા માટે પાડો બનાવતા વિવાદ સર્જાયો છે ભરૂચના નર્મદા કિનારે સૌજીભાઈએ રેતીની ગુણો મૂકીને પાડો બનાવ્યો હતો જે અંગેનો અહેવાલ એપ્રિલ બે હજાર અઢારમાં ઝી ચોવીસ કલાકમાં પ્રસારિત કરાયો હતો અને તેના એક વર્ષ બાદ તંત્રએ સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી છે ફાર્મહાઉસના હાઉસના કોન્ટ્રાક્ટરે આ પાડો પ્રોટેક્શન વોલના પથ્થરો લઈ જવા માટે બનાવ્યો હોવાનું જણાવ્યું છે પરંતુ આ અંગે મામલતદારને કોઈ જાણ ન કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે તો રેતી વડે નદીમાં પાડો બનાવતા આ સમગ્ર વિવાદ વગર મંજૂરી આ પાડો બનાવવામાં આવ્યો હતો આપને જણાવી દઈએ કે આ અંગેનો અહેવાલ એપ્રિલ બે હજાર અઢારમાં ઝી ચોવીસ કલાક પ્રસારિત કર્યો હતો તે બાદ એક વર્ષ બાદ તપાસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા આ સમગ્ર મામલે તપાસ કરવા માટે ત્યારે રેતીની ગુણવડે પાળો બનાવતા વિવાદ સર્જાયો છે આ અંગે મામલતદારને કોઈ જ જાણ ન કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે તો પ્રોટેક્શન વોલના પથ્થરો લઈ જવા માટે આ પાડો બનાવ્યો હોવાનું ફાર્મ હાઉસના કોન્ટ્રાક્ટરે કહ્યું છે પરંતુ આ અંગેની જાણ મામલતદારને કરવામાં નથી આવી વગર મંજૂરીએ નદીના પટમાં રસ્તો બનાવતા તપાસ હાથ ધરવામાં આવ્યો છે તપાસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી છે

અચ્છા જમીન ધોવાય છે કે આ તો અંદર એવું બનાવેલું છે કે અહીંયા લોકો એવું કે ફાર્મ હાઉસ બનાવેલું છે ફાર્મ હાઉસ કઈ નથી આ જો ધોવાણ થયું આ પારો અમારો થઈ અહિયાં સુધી ધોવાણ થઈ ગયું એના માટે પથ્થર નાખવા માટે આ બધું અમારે કરવું પડ્યું છે પણ હવે આ આ ખાટા ખસેડશો કે આ તો છેલા એક વર્ષથી પાળો અમારું આ પૂરું થઈ જાય એટલે અમે ખસેડી દેવાનું અચ્છા બધું થશે ત્યારે ખસેડી દેજો પણ અત્યારે જે પાણી અટકી ગયું છે તેનું શું કરશો એ સાહેબ અટકેલો આમાં જમીન પાણી મને બતાવો ચલો ભરતી આવે એ પાણી આવે છે ભરતી આવે પરંતુ ભરતી આવે તો કાપ પણ લઈને આવે છે અને માટીનો જે ધોવાણ છે તે પણ ઉપરથી લઈને આવે છે એટલે એ પુરાણ જ થઈ જવાનું સ્વભાવિક છે તો આ કેવાનો મતલબ સર આ જે અમે કર્યું ને આ તો અમે ચાલવા માટે કર્યું ઉપર પાણી બાકી અમારે આટાણ પાણી છે અત્યારે ભરતી આવેલી જો તમે પાણી દેખાય તમને એટલે ગાળા માટે કોઈ ની સાહેબ એ તો હવે સાહેબ ને ખબર હોય પણ મતલબ મારું કેવા ને આ ગાળા માં નહીં હાલવું પડે એના માટે અમે પારો બનાવ્યો છે આ પારો ઉપર આપણે ચાલી શકો તમે અહીંયા અમે પાણી સુધી જઈ શકો અહીંથી વાહનો પણ જાય છે આજે વચ્ચે પાળો બનાવીને પાણી રોકવાનું કામ કર્યું તો વાહનો પણ એ મારી વાત સાંભળો આ સુકાઈ જાય ને તો તમે એમાં ભી વાહન ચલાવી શકશો સુકાઈ જાય પછી ઓકે આમાં બી તમારું વાહન છે પાણી પાણી જ્યાં છે ત્યાં સુધી જતું રહેશે આ કરવામાં આવ્યું છે અહીં મામલતદાર શ્રીની પણ એક ટીમ આવેલી છે ત્યારે આપણે એમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું કહેવા માંગે છે અને આ મંજૂરી તંત્ર પાસેથી લીધી હતી કે નહીં તેઓએ સર શું નામ આપનું તમે એક વખત પેલા બંધ સર આ હું વાત કરું છું મારી મારી વાત સાંભળો એક વર્ષથી આ ઇશ્યુ ચાલે છે એક વર્ષ થી આ ઇશ્યુ ચાલે છે તો આપને ધ્યાન જ આ વાત નથી આવી અરે હું વાત કરું છું તમારી જોડે બધી પણ હું મને કઈ તપાસની તો કર લેવા દો પેલા જરા અને છેલા 3 દિવસ થી મીડિયા આવે છે તો તમને ખબર જ નથી અરે ભાઈ મને તો સાહેબ એવું કીધું કે આપણે સ્થળ તપાસ કરીને પંચ્યાસ કરીએ એટલે હું જોવા આવ્યો છું આ નર્મદાનું નર્મદા અને સમાચાર છે જોયા છે મે જોયા છે એની સ્થળ તપાસ આપને જરૂરી લાગી હા તો હું આવ્યો છું ને એટલે આનું શું હવે નિર્ણય શું લેવાશે અરે પણ હું પહેલા તપાસ તો કર લો હું છે પરિસ્થિતિ જરા

કાર્યવાહી કેમ નથી કરવામાં આવી તપાસ અધિકારીઓ સ્થળની મુલાકાતો લીધી છે સુરતના ઉદ્યોગપતિ આ ફાર્મ જવા માટે પાડો બનાવ્યો હોવાની વાતો સામે આવી ફરિયાદો ઉઠી અને રેતીની ગુણો વડે પાડો બનાવતા આ સમગ્ર વિવાદ સર્જાયો ભરૂચમાં નર્મદા નદીનો જે પટ છે જ્યાંથી વહેણ જાય છે તે પટમાં રસ્તો બનાવતા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ આ અંગેનો અહેવાલ ઝી ચોવીસ કર્યો હતો અને એક વર્ષ બાદ હવે તપાસ અધિકારીઓ પહોંચ્યા છે તેની તપાસ કરવા માટે કોન્ટ્રાક્ટરનું કહેવું છે ફાર્મ હાઉસના કે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને સાથે સાથે વોલના જે પથ્થરો છે પ્રોટેક્શન વોલના પથ્થરો છે તેને લઈ જવા માટે આ રસ્તો બનાવવામાં આવ્યો પરંતુ આ અંગે મામલતદારને જ કોઈ જાણ ન હોવાનું સામે આવ્યું છે તો આ સમગ્ર મામલો છે ભરૂચનો સુરતના ઉદ્યોગપતિ સૌજીભાઈ ધોળકિયા તેમના ફાર્મ હાઉસ પર જવા માટે આ નર્મદાના વહેણમાં ભરૂચમાં આ પાળો બનાવવામાં આવ્યો છે જેને લઈ સમગ્ર વિવાદ સર્જાયો ગત વર્ષે પણ આ અંગેનો અહેવાલ પ્રસારિત કરાયો હતો પરંતુ તે બાદ પણ તંત્ર નહોતું જાગ્યું શા માટે તંત્ર ન જાગ્યું શા માટે આ પાડો ત્યારે તોડવામાં શા માટે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી તે પણ એક મોટા સવાલ છે અને હવે એક વર્ષ બાદ તંત્ર જાગ્યું છે તપાસ અધિકારીઓ આ સ્થળની મુલાકાત લીધી છે સુરતના ઉદ્યોગપતિએ જ્યારે ફાર્મ હાઉસમાં જવા માટે આ પાડો બનાવ્યો છે ત્યારે એક વર્ષ બાદ મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા છે મામલો આપને ભરૂચમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ ધોળકિયા છે ભરૂચના નર્મદા કિનારે સૌજીભાઈએ રેતીની ગુણો મૂકી પાડો બનાવડાવ્યો હતો જે અંગેનો અહેવાલ એપ્રિલ બે હજાર અઢારમાં ઝી ચોવીસ કલાકે પ્રસારિત કર્યો હતો અને તેના એક વર્ષ બાદ તંત્રએ સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરી ફાર્મ હાઉસના કોન્ટ્રાક્ટરે આ પાડો પ્રોટેકશન વોલના પથ્થરો લઈ જવા માટે બનાવ્યો હોવાનું જણાવ્યું છે પરંતુ આ અંગે મામલતદાર સુરતના ઉદ્યોગપતિ સૌજીભાઈ સૌજીભાઈ ધોળકિયા ના ફાર્મહાઉસ માટે આ પાડો બનાવવામાં આવ્યો છે આ વિશે વધુ માહિતી મેળવીએ અને સુરત થી જોડાયા છે અમારા સંવાદદાતા તેજસ મોદી તેમની સાથે સીધી વાત કરી તેજસ જે રીતે આ પાડો બનાવવામાં આવ્યો છે સુરતના મોટા ઉદ્યોગપતિ કહેવાય છે સૌજીભાઈ ધોળકીયા આ વિવાદ બે હજાર અઢાર થી છે ઝી ચોવીસ કલાકે પણ અહેવાલ પ્રસારિત કર્યો હતો હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ લગભગ બે હજાર અઢારમાં સમગ્ર મામલે ઝી ચોવીસ કલાક દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો એક વર્ષ જૂની વાત છે અને સતત ઝી ચોવીસ કલાક આ અહેવાલ પ્રસિદ્ધ પણ કર્યો હતો પરંતુ તંત્રના પેટનું પાણી હાલ્યું નતું અને આજે મામલતદાર જાતે વિઝિટ માટે પહોંચ્યા છે પહેલાં તો હું આપણે જણાવી દઉં કે અત્યારે હું જે હજીરા ખાતે આવેલી જે સૌજીભાઈ ધોળકિયાની જે ઓફિસ છે તેની બહાર ઊભો છું તેઓ થોડીક સમય પહેલા અહીં કરી હતા પરંતુ જે રીતે આખો મામલો ચર્ચાનો કેન્દ્ર બન્યો અને મામલતદારે ઘટના સ્થળ પર પહોંચીને ત્યાં કરી ડિમોલિશન શરૂ કરી છે ત્યારબાદ સૌજીભાઈ પોતાની ઓફિસ છોડીને જતા રહ્યા છે સૌજીભાઈએ મીડિયા સાથે વાતચીત કરવાનો સીધો ઇનકાર કરી દો સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો ભરૂચના નર્મદા નદીના કિનારા પર પાડો બનાવવામાં આવ્યો હતો જે પાડો છે એ રીતે બનાવવામાં આવ્યો તો જેના કારણે જે નદીનું વહેણ છે તે અટકી જતું હતું તેના જ કારણે સમસ્યા કર્યો હતો અને છેલ્લા અલગ અલગ સંસ્થાઓ નાગરિકો આ સંદર્ભે પાણી હાલ્યું છે અને જે ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું કોન્ટ્રાક્ટના કર્મચારીઓ દ્વારા તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પ્રોટેક્શન વોલ ના પત્ર લઈ જઈ આખી જે રસ્તો છે તે બનાવવામાં આવ્યો છે અને જે રસ્તો બનતાની સાથે જ કહી શકાય છે કે જે નર્મદા નદીનું વહેણ

છે હતા ત્યારે મામલતદારે પણ એ વાતની કબૂલાત કરી હતી કે આ ગેરકાયદેસર છે કોટી રીતે બનાવવામાં આવ્યું છે જે ફાર્મ હાઉસ છે તેમનું જ્યાં આગળ તેઓ કહી રહ્યા છે કે પ્રાણી એટલે કે ઘોડા ત્યાં આગળ રહે છે અને સાથે જ તેમનું જે ઓર્ગેનિક ફાર્મ છે તે ત્યાં આગળ છે એ એ વેલિડેબલ છે એ કાયદેસર છે એ અધિકૃત છે પરંતુ ત્યાં જવા માટે જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક નદીને અવરોધ પડી રહ્યો છે સૌજીભાઈ તરફથી તર્ક આપવામાં આવી રહ્યો છે કે જે જે જગ્યા છે નદીના અંદર વચ્ચેની ત્યાં આગળ પાણી નથી અને નદીમાંથી પાણી નથી આવતું અને તેના જ કારણે તેમને આ પાડો બનાવ્યો છે પરંતુ એ તર્ક એટલા માટે થઈ જાય છે કારણ કે ક્યાંક ને ક્યાંક મંજૂરી લેવી પડતી હોય છે સિંચાઈ વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે અને નદીની અંદર આ પ્રકારનું જો બાંધકામ કરવામાં આવે નદીને રોકવામાં આવે કારણ કે ભલે આજે પાણી નથી નર્મદા નદીમાં પરંતુ ભવિષ્યમાં ત્યાં ગઢી પાણી આવી શકે ત્યારે શું થાય એટલે કે એક તરીકે એ કહી શકાય કે નદી અવરોધ બને તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેના જ કારણે મામલતદાર આ જે પારો છે જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેને તોડવાનો હુકમ

કર્મચારીઓને જે ભેટ સોગાદો આપતા હતા દિવાળી સમય બોનસ સ્વરૂપે તેને લઈને તેઓ ખાસા એવા પ્રસિદ્ધિ પામ્યા છે પરંતુ સાથે સાથે કર્મચારીઓની ખ્યાલ રાખવાની સાથે સાથે આ પણ એક મોટો પ્રશ્ન છે જ્યારે એક નદીનું વહેણ રોકવામાં આવ્યું છે જ્યાં સુધી કર્મચારીઓને ગિફ્ટ આપવાની વાત છે એ પણ એક ટેકનિકલી વિષય હોઈ શકે છે કારણ કે કર્મચારીઓને જે ગિફ્ટ આપવામાં આવે છે કાર તેમાં એમના છ વર્ષની જે ફિક્સ ડિપોઝિટ હોય છે તેમાંથી જે તેમને કાર આપવામાં આવતી હોય છે એટલે કોઈ વિશેષ બજેટ ફાળવવામાં આવે છે તેવું નથી જે કર્મચારીઓ અહીં કામ કરતા હોય છે તેમની એક નિયત રકમ કાપવામાં આવતી હોય છે અને એના એ એ જે રકમ કાપવામાં આવે છે તેના ભાગરૂપે તેમને કાર્ડ આપવામાં આવતી હોય તેના લોન હપ્તા પણ એક કર્મચારી ભરવાના હોય છે પણ એક ટેકનિકલી એ મુદ્દો છે એ પર અત્યારે જવું યોગ્ય નથી પરંતુ જરૂરથી પોતાના ગાડી અને તેમના પરિવારનું ધ્યાન રાખવાના મુદ્દે જરૂરથી ચર્ચામાં કર્મચારી છે પરંતુ આ પણ હકીકત છે કે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે રસ્તો બનાવવામાં આવ્યો છે તેના બાદ તેઓ જરૂરથી વિવાદમાં સપડાયા છે આ મુદ્દે સૌજીભાઈ કઈ પણ અત્યારે મીડિયા સમક્ષ બોલવા તૈયાર નથી શા માટે બોલવા તૈયાર નથી તે જરૂરથી એક સામે પ્રશ્નો ઉભો થઈ શકે છે કારણ કે જયારે તમે સાચા હોવો ત્યારે તમારે જરૂરી છે કે તમારે ખોલીને બોલવું જોઈએ તમારી વાત મૂકવી જોઈએ પરંતુ સૌજીભાઈ આ મુદ્દે અત્યારે ચૂપ રહેવા માંગે છે બોલવા માંગતા નથી અને થોડા સમય સમય જે અમે તપાસ કરી તે મુજબ તેઓ ઓફિસમાં હાજર હતા પરંતુ તેમને જેવી ખબર પડી કે મીડિયા મીડિયા કર્મચારીઓ તેમની ઓફિસની બહાર ઊભો છે તેમના ફેક્ટરી પ્રિમાસીસની બહાર ઉભા છે તો તેમને એવું કહ્યું કે હું અત્યારે મારી ઓફિસમાં નથી હું બહાર છું અને બાદમાં આપનો કોન્ટેક્ટ કરીશું એટલે ક્યાંક ને ક્યાંક આખા મુદ્દે ક્યાંક ને ક્યાંક વિવાદ થયો છે તેવું કહી જે તપાસ કરી હતી જે જગ્યાનું માપણી કરી હતી અને જે જગ્યાની જે અધિકૃતતા છે તે સિંચાઈ વિભાગની છે કારણ કે નર્મદા નદીનો પટનો આખો ભાગ છે ને તે કાયદેસર હોવાનું મામલતદાર કરી રહ્યા છે એટલે જો મામલતદારની વાત સાચી તો ક્યાંક ને ક્યાંક સૌજીભાઈ અને તેમના જે જેમને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેમની જે આખું આ પ્રોજેક્ટ જોતા હશે તેમના દ્વારા ગેરકાયદેસર બાંધકામ થયું છે ગેરકાયદેસર રસ્તો બનાવવામાં આવ્યો છે તેવું કહી શકાય છે તેજસ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે ભરૂચનો મામલો છે ભરૂચમાં નર્મદાના પટ પર સૌજીભાઈ ધોળકિયાનું જે ફાર્મહાઉસ આવેલું છે તે ફાર્મહાઉસને જવા માટે એક રેતીની પાડો બાંધવામાં આવ્યું છે